અરનાથ પછી 19માં બહેનોના ખાસ બહેનોની મોનોપોલી. આમ તો તીર્થંકર હંમેશા કોણ હોય? અનંતકાળે પહેલી વખત સ્ત્રી તીર્થંકર થયા છે. આમ જોવા જેવું હરખાવા જેવું નથી. આ ભવિતવ્યતાના યોગે થયેલું આશ્ચર્ય છે. પુરુષ જ તીર્થંકર હોય, સ્ત્રી ક્યારે તીર્થંકર થાય નહીં. અનંત કાળે સ્ત્રી તીર્થંકર થયા. 19માં મલ્લી, એમનું નામ મલ્લી કેમ પાડવામાં? એક અર્થ તો સીધો છે કે રાગ દ્વેષ રૂપી મલ્લ નહીં, ઉપર એમણે પોતાનો કબજો જમાવી દીધો એટલે શ્રેષ્ઠ મલ્લ જેવા હોવાના કારણે એમનું નામ મલ્લીરાજ. પણ એથી એ સુંદર કારણ બીજું આપ્યું છે. ભગવાન જયારે માતાની કુક્ષીમાં પધાર્યા રાજા કુંભને ત્યાં, અને એકવાર માતાને દોહલો થયો છે કે મારે પુષ્પની માળાની બનાવેલી સૈયામાં સુવું છે, અને પુષ્પ પણ એક ઋતુના નહીં છ ઋતુના. ખબર છે, કુમારપાળ મહારાજાને એકવાર ભાવ થયા હતા છ ઋતુના ફૂલથી મારે ભગવાનની પૂજા કરવી છે, અને કાયોત્સર્ગ કર્યો અને વન દેવતાને ફરજ પડી ઉદ્યાનમાં છ ઋતુના ફૂલ એક સાથે આવી ગયા. શિયાળા નહીં આવી ગયા, ઉનાળા નહીં આવી ગયા, ચોમાસા નહીં આવી ગયા. અત્યારે તમે એટલા નસીબદાર છો, તમને બારે માસ બધું જ મળે છે. મને એક જણ પૂછવા આવ્યો હતો, મારે સાહેબ અત્યારે મેંગો મળે છે તો ખવાય કે ના ખવાય? પાછું એને એનું નામ પડ્યું બારમાસી મેંગો. હવે આવવાનો જવાબ શું આપવાના? ભાઈ આપણે તો આદરા બેસી જાય પછી મેંગો ના ખવાય, બધું જ મળે છે ને, બધા ફ્રૂટ્સ અને બધા ફૂલ, બધા ફ્લાવર્સ બધી જ ઋતુમાં મળે છે. તમે જાણે મલ્લીનાથના સમયમાં જીવતા હો ને એવા લાગે છે. ભગવાન મલ્લીનાથના સમયની અંદર પણ આવું નહોતું. માતાને જયારે આવો વિચાર આવ્યો એટલે પિતાએ દેવતાઓને સાધીને આવી વ્યવસ્થા કરતા, અને ભગવાનના પ્રભાવે દેવતાઓ તરત હાજર થતા છ ઋતુના ફૂલની સરસ મજાની માળા બનાવી, અને માળા બનાવી પછી એની સૈયા બનાવી. એટલે શું ખબર છે? તમે ગાદી પર ગાદી મૂકો, ગાદી પર ગાદી મૂકો, એમને શું મૂક્યું? માળા પર માળા, માળા પર માળા, અને આટલી ઊંચી સૈયા બનાવી, અને માતા એના પર પોઢ્યા, અને એમનો દોહલો પૂરો થયો. હંમેશા સારા દોહલા પૂરા, પ્રેગ્નન્ટ સ્ત્રીને જે પણ સારા દોહલા આવે તો પૂરા કરવાના છે. તમે નહીં કરો એનું મન હિજરાશે, અને એની અસર કોને પડે છે? આવનારા બાળક પર પડે છે. એટલે જુઓ, માતા ત્રિશલાને જયારે દોહલા થયા, જાનામ અમારી પટહમ પટુઘોષ રહ્યામી, હું અમારી પડા વગડાવું, હું હાથી પર બેસું, અંબાડી પર બેસું, મારી આગળ સેનાઓ ચાલતી હોય, મારી આગળ વાજિંદ્રનો નાદ થતા હોય, અને ક્ષત્રિય કુંડ નરેશ સિદ્ધાર્થે બધા દોહલા પૂરા કર્યા. સારા દોહલા બોલું છું ફરીથી, નબળા દોહલા નહીં કરવાના. ચેરણાના પેટની અંદર એક આત્મા એવો આવ્યો કે એને કારણે રાણી ચેરણા શ્રેણીકના પત્ની, એમને એવો વિચાર આવ્યો કે શ્રેણીકના પેટના આંતરડા કાઢીને એનું માંસ ખાવ. માંસ હતી ચેરણા. જીવનમાં ક્યારે આવું પાપ કરે એ સમજી ગયા નક્કી. આ કોઈ ભારે કર્મીનો આત્મા મારા પેટમાં આવ્યો, જેના કારણે મને ખોટા વિચાર આવ્યા. જિંદગીમાં ખોટા વિચાર નહીં કરનારી બાઈને આવા ખોટા વિચાર. જેવો બાળક જન્મ્યો, શ્રેણીકને કીધા વગર એને ઉચકી ગામ બાર ઉકરડામાં ફેંકાવી દીધું. નહીં, આ બાળક નહીં જોઈએ. ગર્ભનું એક સાયન્સ છે, સ્વપ્નનું એક સાયન્સ છે. તમારા સાયન્ટિસ્ટો તો આજે એની અંદર ઊંડા ઉતર્યા છે. અમારા પૂર્વાચાર્યો હજારો વર્ષ પહેલા સ્વપ્નની સૃષ્ટિ, સ્વપ્નનું સાયન્સ લઈને બેઠા છે, ગર્ભનું સાયન્સ લઈને બેઠા છે. રાજા શ્રેણીકને સમાચાર મળ્યા, કેરળે સગા દીકરાને ફેંકાવી દીધો છે. દાસી પાસેથી વાત કઢાવીને બાળકને મંગાવ્યું ત્યારે કુકડાએ એની આંગળી ફોલી નાખી દીધી, અને શ્રેણીક એ આંગળી જેની ફોલી ફોલી ફોલાઈ ગઈ છે, લોહી અને પરું નીકળે છે, પણ સગો દીકરો છે ને, ખોળામાં બેસાડી એની આંગળી પોતે ચૂસે છે. રડતા દીકરાને શાંત કરવા માટે આ બાપ પોતાના દીકરાની આંગળી ચૂસે છે. અહીં બેઠેલા દીકરાઓને કહું છું કે તમારા મા બાપે તમારા ખાતર શું નથી કર્યું. તમે એને કપડા બગાડ્યા હતા, એને લાફા નતા માર્યા, અને એ જ મા બાપ ક્યારેક મોટા થયા પછી તબિયત બગડવાના કારણે કદાચ શરીર, કદાચ કપડા, કદાચ તમારી ઘરની બેડરૂમની બેડ કે ચાદર ખરાબ કરી નાખે. એમાં તો કેટલું લાંબુ ભાષણ સંભળાવ્યું. ખાવામાં ધ્યાન રાખો, શરમ નથી આવતી.
તમે જયારે નાના હતા ત્યારે તમારા મા બાપે તમને લાફા મારીને નતું કીધું ખાવામાં ધ્યાન રાખ, તમે જે માગ્યું હતું એ આપ્યું હતું, તમારી તબિયત બગડી તો ડોક્ટર પાસે લઈ અને સુધરાવ્યા હતા. કોણીકની આંગળી જેમાંથી લોહી પરું નીકળે છે આ બાપ ચૂસે છે. એ દીકરો મોટો થયો છે અને મોટા થયેલા દીકરાને એક દિવસ થયું કે આ બાપ ક્યાં સુધી સત્તા પર બેઠો રહેશે, એને અહીંથી ઉઠાડવો જોઈએ, નહીં ઉઠે તો પણ ઉઠાડવો પડે. અને એક દિવસ કોણીકે પોતાના સૈનિકો દ્વારા શ્રેણીકને પકડીને જેલમાં નાખ્યો. રોજના 100 હન્ટર સવારે અને 100 હન્ટર સાંજે. એક દીકરો બાપને હન્ટર મરાવે છે. જે દીકરાની આંગળી બાપે ચૂસી હતી એ જ દીકરો આજે મોટો થઈને બાપને હન્ટર મરાવે છે. અને એ પણ સીધે સીધા હન્ટર નહીં, મીઠાના પાણીમાં ચબોડીને હન્ટર મારે છે. એ તો વાગ્યા હોય એને ખબર પડે, 4 હન્ટરમાં તો ચામડા ઉખડી જાય ને, પછી જે લોહી નીકળે એમાં જયારે મીઠાવાળું પાણી ભરે ને પછી જે ચચરાટ થાય